ધોરણ બે વિષય કલ્લોલ પાઠ ચાર જંગલ બુક માં શરૂઆતમાં આપ્યું છે ચાલો ગાઈએ ગીતડું. નીચે ગીત આપ્યું છે ગાવાનું છે. ભાગો રે ભાઈ ભાગો, દટણ આવ્યું પટણ આવ્યું, ઊંચેથી આ પડ્યું પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો. નીચે બીજું ગીત આવ્યું છે. અચ્છર આવે કચ્છર આવે, મોટા મોટા મચ્છર આવે, હિંચકા ખાવતો ચક્કર આવે, પહાડમાંથી પથ્થર આવે, સસલાઓનું લશ્કર આવે, અચ્છર આવે કચ્છર આવે. પછી નીચે બે ખાના આપ્યા છે, એમાં દોરો. એમાં પહેલા ખાનામાં મચ્છરનું ચિત્ર દોરવાનું છે અને બીજા ખાનામાં સસલાનું. હવે નીચે વાર્તા આપી છે. સિંહ સાહેબની પૂછ વાર્તાનું નામ છે. એક જંગલ હતું, જંગલનો રાજા સિંહ હતો. જાતે શિકાર કરે, ભરપેટ જમે અને બાકીનું વધ્યું હોય એક શિયાળ ખાય. શિયાળને પણ મજા આવી ગઈ હતી, કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય. સિંહ ગડ્ડો થઈ ગયો, હવે જાતે શિકાર કરીને ખાવા જેટલી શક્તિ ન હતી. સિંહ અને શિયાળ ત્રણ ચાર દિવસથી ભૂખ્યા હતા. એક મોટું જંગલ હતું, એમાં એક સિંહ રહેતો હતો. જંગલનો રાજા સિંહ હોય એ તો આપણે ખબર જ છે, વાર્તામાં સાંભળ્યું જ હોય કે જંગલનો રાજા સિંહ છે. તો આમાં પણ જંગલનો રાજા સિંહ હતો. તે સિંહ છે એ પોતે જાતે જ શિકાર કરે અને પેટ ભરીને જમે, અને જો જમતા વધ્યું હોય તો એ શિયાળ ખાઈ જાય. શિયાળને કશી મહેનત કરવી પડતી નહીં અને તેને ખાવાની મજા આવી જતી અને બેઠા બેઠા જમવાનું મળી જતું હતું. પછી થોડાક વર્ષો પછી છે સિંહ છે એ ઘરડો થઈ જાય છે અને એ જાતે શિકાર કરીને ખાવાનું મેળવી શકતો નથી, એનામાં એટલી શક્તિ ન હોય. એટલા માટે સિંહ અને શિયાળ ત્રણ ચાર દિવસથી ભૂખ્યા હતા. એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો. શિયાળે સિંહને પછી એક દિવસ છે શિયાળ અને સિંહ બેઠા હતા, ત્યાંથી એ શિયાળે એક સસલાને આવતો જોયો. શિયાળે સિંહને સમજાવ્યો કે તમે થોડી વાર મરવાનું નાટક કરો તો સસલાનો શિકાર કરી શકાય એમ છે. પછી શિયાળ છે સિંહને કહે છે કે તમે એવું નાટક કરો કે તમે જ્યાં મરી ગયા છો એવું નાટક કરશો તો આપણે સસલાનો શિકાર કરી શકશું. શિયાળની વાત માનીને સિંહ હલ્યા ચાલ્યા વગર પડી રહ્યો. શિયાળ તો ખોટું રોતો જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતો જાય. સસલાએ આવીને પૂછ્યું, આ શું કરો છો શિયાળભાઈ? પછી શિયાળ છે એ સિંહ મરવાનું નાટક કરતો તો એ હલ્યા ચાલ્યા વગર સિંહ પડ્યો રહેતો હતો, એટલે શિયાળ છે એ ખોટે ખોટું રોવા લાગ્યું અને સિંહ પર સૂકા પાંદડા નાખવા લાગ્યું. એટલે સસલાએ જોયું તો સસલો સિંહને પૂછે છે, સસલો શિયાળને પૂછે છે કે તમે આ શું કરો છો? દેખાતું નથી, સિંહ રાજા મરી ગયા છે, તું પણ આવી જા અને રાજાજીને દાટવામાં મને મદદ કર. પછી શિયાળ કહે છે કે તને દેખાતું નથી કે સિંહ છે એ મરી ગયો છે અને તું પણ મને સિંહને દાટવામાં મદદ કર. સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા નથી, નક્કી કંઈક ગડબડ લાગે છે. સસલો થોડી વાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો અને શિયાળે કહ્યું, તમારી કંઈક ભૂલ થાય છે શિયાળ. સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર અકળ થઈ જાય પણ એની પૂંછડી તો હલે. પછી છે એ સસલાને થયું હશે, સસલાને મનમાં એમ થાય કે સિંહ મરી ગયો નથી, શિયાળ દુઃખી ખાલે ખાલી થાય છે, એવું નાટક કરતો હોય એવું એને મનમાં લાગ્યું. તે કંઈ ગડબડ લાગે છે, તેને કંઈક ગડબડ હોય તેવું લાગે છે. એટલે સસલો થોડી વાર સિંહને બરાબર જોતો રહ્યો અને શિયાળને કહેવા લાગ્યો, તારી કંઈક ભૂલ થાય છે, સિંહ મરી જાય તો ફક્ત સિંહનું શરીર અકળી જાય અને પણ એની પૂંછડી તો હલે જ. જુઓ, સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી. પછી સસલું છે એ શિયાળને કહે છે કે સિંહ મરી ગયો હોય તો એની પૂંછડી હલતી હોય છે પણ આ સિંહની પૂંછડી હલતી નથી. ખોટું સૂતેલા સિંહે આ વાત સાંભળી એટલે તેને તરત જ પૂંછડી હલાવી. પછી ખાલે ખાલી નાટક કરતો તો મરવાનું એ સિંહે એ આ વાત સાંભળી એટલે તરત જ તેની પૂંછડી તેને હલાવી. સસલાની સાચી વાતની ખબર પડી, એ તરત જ ત્યાંથી ભાગ્યો. પછી સસલાને ખબર પડી કે સિંહ તો જીવતો છે, પછી તે તરત જ ત્યાંથી ભાગી ગયો. સિંહ અને શિયાળ ફરીથી કોઈકને ફસાવવાની રાહ જોતા બેઠા રહ્યા. પછી સિંહ અને શિયાળ ફરીથી કોઈક આવે અને એની સાથે એને ફસાવીને શિકાર કરી શકે એ રાહ જોઈને ત્યાં જ બેઠા રહ્યા. પછી નીચે પૂછ્યું.
છા કે ના લખો. નીચે વાક્ય પૂછે, જો સાચું વાક્ય હોય તો હા લખવાનું અને ખોટું વાક્ય હોય તો ના લખવાનું છે. પહેલું છે, શિયાળ જંગલનો રાજા છે. વાર્તામાંથીના જ વાક્ય આપ્યા છે, તો શિયાળ જંગલનો રાજા ન હતો, સિંહ હતો, એટલા માટે આ વાક્ય ખોટું છે, તો સામે લખવાનું ના છે. બીજું છે, શિયાળ શિકાર કરીને ખાય છે, તો આ વાક્ય ખોટું છે, સિંહ શિકાર કરીને ખાતો હતો, તેની સામે લખવાનું ના. પછી ત્રીજું વાક્ય છે, સિંહ અને શિયાળને બહુ જ ભૂખ લાગી હતી, તો આ વાક્ય સાચું છે, તો એની સામે લખવાનું હા. ચોથું છે, શિયાળ સસલાને મળવા જાય છે, તો આ વાક્ય ખોટું છે, શિયાળ સસલાને મળવા જતું નથી, પણ સસલું છે ત્યાંથી પસાર થાય છે. પછી પાંચમું છે, સિંહ ભૂખથી મરી ગયો તેવી શિયાળ ખૂબ જ રડે છે, તો આ વાક્ય ખોટું છે, કે સિંહ હતો, મરવાનું નાટક કરતો હતો અને ખાલી રડતો હતો, તો એની સામે લખવાનું ના. પછી છઠ્ઠું વાક્ય છે, સસલો સિંહને જોઈને ભાગી જાય છે, તો આ વાક્ય સાચું છે, સિંહ પૂંછડી હલાવે છે તો તેને સિંહ જીવતો લાગે તો ત્યાંથી ભાગી જાય છે. સાતમું છે, શિયાળ સિંહની પૂંછડી હલાવે છે, આ વાક્ય ખોટું છે, કેમ કે સસલાની વાત સાંભળીને સિંહે પોતાની પૂંછડી હલાવી હતી, તો સામે લખવાનું ના. પછી આઠમું વાક્ય છે, સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે, તો આ વાક્ય ખોટું છે, સિંહ પૂંછડી હલાવે છે તો સસલું ત્યાંથી ભાગી જાય છે, તો સામે લખવાનું ના. પછી એ પૂછે, વાક્ય પૂરા કરીને બોલો. નીચેના વાક્ય છે એ પૂરા કરવાના છે. વાર્તામાંથી વાક્ય આપ્યા છે, જેમાં પહેલું વાક્ય છે, એક મોટું ખાલી જગ્યા હતું, તો શું હતું? જંગલ. તો ખાલી જગ્યા એમ લખવાનું, જંગલ. છે બીજું છે, સિંહ બહુ જ ખાલી જગ્યા, સિંહ બહુ જ ભૂખ્યો હતો, તો ખાલી જગ્યા એમ લખવાનું, ભૂખ્યો હતો. છેલ્લું ત્રીજું વાક્ય છે, શિયાળે જોયું કે દૂરથી ખાલી જગ્યા, શિયાળે શું જોયું હતું? તો દૂરથી એક સસલો આવતો હતો, તો લખવાનું ખાલી જગ્યામાં, એક સસલો આવતો હતો. ચોથું વાક્ય છે, તમારી કંઈક પછી ખાલી જગ્યા, તો સસલાએ કીધું હતું ને તમારી કંઈક ભૂલ થાય છે, તો ખાલી જગ્યા એમ લખવાનું, ભૂલ થાય છે. પછી આગળ પૂછે, લખો. પછી વાક્ય આપ્યા છે, એની સામે જવાબ લખવાનું છે. પછી આ પહેલું વાક્ય છે, કોણ ખરડું થઈ ગયું હતું? તો સિંહ. એ રીતે બધાનો જવાબ એક એક શબ્દમાં લખવાનો છે. બીજું છે, શિયાળ સિંહ પર શું નાખતો હતો? તો શિયાળ સિંહ પર શું નાખતો હતો? સૂકા પાંદડા. તો જવાબમાં લખવાનું, સૂકા પાંદડા. ત્રીજું છે, કોની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી? તો સસલાની. પછી ચોથું વાક્ય છે, કોની શક્તિ ન હતી? તો સિંહ ઘરડો થઈ ગયો હતો, તો શિકાર કરવાની શક્તિ ન હતી, તો જવાબ લખવાનું, સિંહ. પાંચમું છે, નાટક કરવાનું કોણે કહ્યું? તો નાટક કરવાનું શિયાળે કીધું હતું, તો જવાબમાં લખવાનું, શિયાળ. છઠ્ઠું છે, સિંહ મર્યો નથી તેવી ખબર કોને હતી? એ ખબર કોને હતી? શિયાળને, કેમ કે શિયાળે તેને નાટક કરવાનું કીધું હતું, એટલે જવાબમાં લખવાનું, શિયાળ. છે સાતમું વાક્ય છે, સિંહની હલતી પૂંછડી કોણે જોઈ? તો હલતી પૂંછડી સસલાએ જોઈ, તો લખવાનું, સસલા. છે આઠમું છે, સાચી વાતની ખબર કોને પડી? સાચી વાતની ખબર કોને પડી ગઈ હતી? તો કે સસલાને, તો સામે લખવાનું, સસલા. પછી આગળ એ પૂછે, ક્રમમાં ગોઠવો. નીચે વાક્ય પછી વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે. એમાં પહેલું વાક્ય છે, ખોટે ખોટું સૂતેલા સિંહે પૂંછડી હલાવી. પછી બીજું છે, શિયાળે સસલાનો શિકાર કરવા માટે યુક્તિ કરી. પછી ત્રીજું છે, સસલાએ કહ્યું કે મરેલા સિંહની પૂંછડી તો હલે. ચોથું વાક્ય છે, શિયાળે ડરતા ડરતા સિંહ પર પાંદડા નાખ્યા. પાંચમું છે, સસલાને ખબર પડી ગઈ કે સિંહ જીવે છે, તો એને ક્રમમાં ગોઠવવાના છે. તો એમાં પહેલું વાક્ય કોઈ આવે, શિયાળે સસલાનો શિકાર કરવા માટે યુક્તિ કરી, એ વાક્ય પહેલું આવે, તો એની સામે એક લખવાનું છે. પછી એમાં બીજું વાક્ય આવશે, શિયાળે ડરતા ડરતા સિંહ પર પાંદડા નાખ્યા, એ બીજું વાક્ય છે, તેની સામે બે લખવાનું છે. પછી ત્રીજું વાક્ય કયું આવશે, સસલાએ કહ્યું કે મરેલા સિંહની પૂંછડી તો હલે, એ ત્રીજું વાક્ય આવશે, તેની સામે ત્રણ લખવાનું છે. પછી ખોટું સૂતેલા સિંહે પૂંછડી હલાવી, ચોથું વાક્ય આવશે, એની સામે ચાર લખવાનું છે. પછી પાંચમું વાક્ય આવશે, સસલાને ખબર પડી ગઈ કે સિંહ જીવે છે, એ પાંચમું વાક્ય આવશે, એની સામે પાંચ લખવાનું છે.